हेलो फ्रेंड्स, वेलकम टू श्री श्री फूड। जो सवारना नाश्ता में तमे एक जेवा बटेटा पौवा खाईने कंटाळिया होय तो आजे आपणे एकदम नवा वर्मशैली उपमा बनावीशुं। आ उपमा झटपट बनी जाय तेवा छे अने एकदम खावामां टेस्टी, नानाथी लईने मोटाने बधाने बहु ज भावशे। तो चालो वर्मशैली उपमा बनावानी शरूआत करिए। तो सौथी पहेला आपणे एक पेन लईशुं, पेननी अंदर 2 टेबलस्पून जेटलुं घी नाखीशुं। घीने गरम करी लईशुं। घी गरम थाय एटले एक कप तेमा वर्मशैली सेव नाखीशुं। वर्मशैली सेवने आपणे घी साथे शेकी લેવાની છે। आ रीते कंटीन्यू हलावता सेवने आपणे શેકી લઈએ એટલે બધી સેવ એક સરખી શેકાઈને તૈયાર થશે। વર્મશૈલી સેવનો થોડો કલર બદલાય ત્યાં સુધી શેકીને તૈયાર કરવાની છે। તો તેને આપણે શેકીને તૈયાર કરી લઈએ। હવે તમે જોઈ શકશો આપણી સેવ સરસ શેકાઈ ગઈ છે। તો આ રીતે શેકીને તૈયાર કરવાની છે। તેને આપણે નીચે ઉતારી લઈએ। હવે આપણે એક બીજા પેનમાં પાણી ગરમ થવા માટે મૂકેલું છે, તો પાણી બરાબર ગરમ થઈ ગયું છે। તેની અંદર વર્મશૈલી સેવ નાખીશું અને સેવને આપણે બાફી લેવાની છે। એકવાર મિક્સ કરી લઈશું, તેની અંદર સ્વાદ પ્રમાણે નમક નાખીશું। એકવાર મિક્સ કરી લઈએ। હવે સેવને આપણે બરાબર બફાવા દઈશું। હવે તમે જોઈ શકશો આપણી સેવ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે। તો આ રીતે આપણે બાફીને રેડી કરવાની છે। તો હવે આપણી વર્મશૈલી સેવ બફાઈને તૈયાર છે। ગેસ બંધ કરી તેને આપણે નીચે ઉતારી લઈશું અને સ્ટ્રેનરમાં ગાળી લઈશું। સેવ નાખ્યા બાદ ઉપર થોડું ઠંડુ પાણી નાખીશું જેથી સેવ આપણી એકદમ છૂટી છૂટી રહે। હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરી લીધેલું છે। તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ નાખીશું 1 ચમચી, સાથે જ 1/2 ચમચી અડદની દાળ નાખીશું, સાથે જ આપણે એક નાની ચમચી ચણાની દાળ પણ નાખીશું, એક સૂકું લાલ મરચું અને 7-8 લીમડાના પાન પણ નાખીશું અને બધું સારી રીતે શેકી લઈએ। આ રીતે ચલાવતા શેકી લેવાનું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। બધી જ વસ્તુ થોડી શેકાય, બંને દાળનો કલર થોડો બદલાઈ જાય એટલે 2 ટેબલસ્પૂન શિંગદાણા નાખીશું, 5-6 નંગ કાજુ, 1 ચમચી આદુની પેસ્ટ, 2 લીલા મરચાં આ રીતે લાંબા કટ કરીને નાખેલા છે। હવે બધું જ 1 મિનિટ માટે શેકી લઈએ। હવે તેમાં એક મીડિયમ સાઈઝની ડુંગળી નાખીશું। આ રીતે ઝીણી સમારીને લીધેલી છે, ફરી આપણે બધું જ મિક્સ કરતા તેને શેકી લઈશું। સાથે જ આપણે 1/4 કપ જેટલા લીલા વટાણા નાખીશું। તમે ફ્રોઝન વટાણા લઈ શકો, 1/4 કપ ફણસી, ફણસીને પણ આ રીતે ઝીણી કાપીને લીધેલી છે। બંને મિક્સ કરતા વટાણા અને ફણસીને શેકી લઈશું। ફણસી અને વટાણા આપણે કાચા જ લીધેલા છે તો તેને થોડીવાર માટે આ રીતે ચડવા દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ। વટાણા અને ફણસી થોડા ચડે એટલે તેમાં ઝીણું સમારેલું ગાજર નાખીશું, ફરી બધું મિક્સ કરી લઈએ। હવે મસાલા કરીશું, તો તેમાં 1/4 ટીસ્પૂન હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે નમક પણ નાખીશું, ફરી બધું જ મિક્સ કરી લઈએ। હવે ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દઈએ। તો હવે તમે જોઈ શકશો આપણું શાકભાજી થોડું ચડી ગયું છે, ફરી આપણે મિક્સ કરી લઈશું। હવે તેની અંદર આપણે 1/4 કપ કેપ્સિકમ નાખીશું, કેપ્સિકમને પણ આ રીતે ઝીણું કાપીને લીધેલું છે। કેપ્સિકમને વધારે ચડવા દેવાની જરૂર નથી, થોડીવાર માટે જ મિક્સ કરી લઈશું તેને। હવે લાસ્ટમાં આપણે વર્મશૈલી સેવ ઉમેરીશું જે આપણે શેકીને બાફીને રેડી કરેલી છે। હવે આપણે બધું જ મસાલા સાથે મિક્સ કરી લઈએ, બધું જ સારી રીતે મિક્સ કરવું। તો તમે જોઈ શકશો બધું જ સારી રીતે મિક્સ કરી લીધેલું છે। હવે ઉપરથી આપણે કોથમીર નાખીશું, થોડો લીંબુનો રસ પણ નાખીશું। હવે ફરી આપણે એકવાર મિક્સ કરી લઈએ। હવે આપણા વર્મશૈલી સેવ ઉપમા એકદમ સર્વ કરવા માટે રેડી છે, તો તેને આપણે પ્લેટમાં સર્વ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા વર્મશૈલી સેવ ઉપમા બનીને તૈયાર છે। આ ઉપમા નાના મોટા સૌને ભાવે તેવા બને છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ સવારના નાસ્તામાં વર્મશૈલી સેવ ઉપમા જરૂરથી બનાવજો અને તમને આજની રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કમેન્ટ કરીને જણાવશો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।